સાથે હું છું વિધિ. આપને કહી દે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રશિયા પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે 22મું રશિયા ભારત વાર્ષિક શિખર સંમેલન કે જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન અત્યારે રશિયામાં છે. રશિયાના મોસ્કો પહોંચેલા વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રશિયાના ડેપ્યુટી પીએમ ડેનિસ મંટરોવે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. જિનપિંગની સરખામણીએ પીએમ મોદીના સ્વાગત માટે સિનિયર નેતાઓ જોવા મળ્યા. એરપોર્ટ પર પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું. ભારતીય સમુદાયના લોકોએ પણ પીએમ મોદીને વધાવ્યા હતા. રશિયાના જે ડાન્સર્સ છે તેમણે ભારતીય પરિધાન પહેરીને નૃત્ય કર્યું હતું. ભારતીય ગીતો પર મંટરોવે પીએમ મોદીનું સ્વાગત કર્યું. તો આજે અને આવતીકાલે 8 અને 9 બે દિવસની રશિયાની મુલાકાત નરેન્દ્ર મોદીની અને રશિયાના ડેપ્યુટી પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પહોંચ્યા હતા. ભારતીય સમુદાયના લોકોએ પણ તેમને વધાવ્યા અને રશિયાના ડાન્સર્સે ભારતીય પરિધાન સાથે નૃત્ય કરીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. આ દૃશ્યમાં જુઓ, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પહોંચ્યા ત્યારે કઈ રીતે ત્યાંના લોકોએ તેમને આવકાર્યા હતા. આપને કહી દઈએ કે નરેન્દ્ર મોદી અને પુતિનની મુલાકાત પર સૌ કોઈની નજર રહેલી છે, કારણ કે આ બંને દેશના વડાઓની મુલાકાત બંને દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. 2022 બાદ મોદી અને પુતિન વચ્ચે આ પ્રકારની બેઠક થઈ રહી છે. બંને દેશ વચ્ચેના આર્થિક સહયોગને વધારવાનો મુખ્ય એજન્ડા ચોક્કસપણે રહેશે અને દ્વિપક્ષીય રોકાણને વધારવા ઉપર ખાસ વાત થઈ શકે છે. કરાર કેટલાક થઈ શકે છે. આપણે કહી દઈએ કે 2020-21માં દ્વિપક્ષીય વેપાર 8.21 બિલિયન ડોલર હતો. ભારતની નિકાસ 2.6 બિલિયન ડોલર હતી, જેને ચોક્કસપણે વધારવા પર ભારતનું અત્યારે લક્ષ્ય હશે. ઉલ્લેખનીય છે કે મોદી અને પુતિન જ્યારે મળશે ત્યારે કયા મુદ્દાઓ પર વાત થશે, વૈશ્વિક કયા મુદ્દાઓને તેઓ પોતાની મુલાકાત દરમિયાન આવરી લેશે તે જોવું રહ્યું. હિન્દી નૃત્યથી સ્વાગત કરવામાં આવ્યું. કેટલાક ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાનને આવકાર્યા હતા. રશિયાના ડેપ્યુટી પીએમ પહોંચ્યા હતા આવકારવા માટે. ગાર્ડ ઓફ ઓનર અપાવ્યું હતું નરેન્દ્ર મોદીને. આ તમામ અલગ અલગ 4 દ્રશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ. ભારતીય સમુદાયના લોકોએ નરેન્દ્ર મોદીને વધાવ્યા, તો બીજી તરફ ભારતીય પરિધાનમાં સજ્જ રશિયાના લોકોએ જે પ્રકારે નૃત્યથી સ્વાગત કર્યું એ દ્રશ્યો પણ સામે આવ્યા છે. આપણે કહી દઈએ કે પુતિન અને નરેન્દ્ર મોદી વચ્ચેની મહામુલાકાત પર વિશ્વાખાની નજર છે, કારણ કે બંને શક્તિશાળી નેતા બંને દેશ માટે કેટલાક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે, કેટલાક મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ શકે છે જેના ઉપર ચોક્કસપણે નજર રહેશે. અગાઉ જિનપિંગે જ્યારે મુલાકાત લીધી તેમની સરખામણીએ ઘણા સિનિયર નેતાઓ નરેન્દ્ર મોદીના વેલકમ માટે પહોંચ્યા હતા, ત્યાં સુધી કે રશિયાના ડેપ્યુટી પીએમ પણ પહોંચ્યા અને નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. એટલું જ નહીં, જ્યારે નરેન્દ્ર મોદી મોસ્કો પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ શરૂ થયો અને વડાપ્રધાન ભારતીય સમુદાયના જે લોકો છે તેઓને પણ ત્યાં મળ્યા હતા. બીજી તરફ આપ જુઓ, જ્યારે નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યારે કઈ રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 22મું રશિયા ભારત વાર્ષિક શિખર સંમેલન કે જેમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી અત્યારે રશિયામાં છે. 8 અને 9 બે દિવસ તેઓ ત્યાં રશિયામાં ઉપસ્થિત રહેવાના છે. રશિયાના ડેપ્યુટી પીએમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. હવે આ બે દિવસના અલગ અલગ કાર્યક્રમો નરેન્દ્ર મોદીના રહેવાના છે. આપને કહી દઈએ કે આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે જ્યાં ભારત દ્વિપક્ષીય રોકાણને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે, ભારતમાં રોકાણ જે વધુ આવે તે બાબત પર ચોક્કસપણે વાતચીત થશે. આર્થિક સહયોગ વધારવાનો પણ એજન્ડા રહેશે. 2025 સુધીમાં દ્વિપક્ષીય રોકાણને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન બંને દેશના તરફથી કરવામાં આવશે.
અમે આપને આ ચાર દ્રશ્યોને લઈને ફરી એક વખત વિગતો આપી દઈએ. એરપોર્ટ પર જ્યારે સ્વાગત થયું પીએમ મોદીને, રશિયામાં જિનપિંગ કરતાં વધુ માન બળતું દેખાયું, કારણ કે રશિયાના ઘણા સિનિયર નેતાઓ ત્યાં પહોંચ્યા હતા તેમના સ્વાગત માટે. એ સમયે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. એ બાદ નરેન્દ્ર મોદીનો આગામી કાર્યક્રમ શરૂ થયો. વડાપ્રધાને ભારતીયો સાથે પણ મુલાકાત કરી હતી, હિન્દી નૃત્યથી સ્વાગત કરવામાં આવ્યું. એ દ્રશ્ય પણ આપને બતાવી રહ્યા છીએ.